સુરતમાં કામવાળી બાઈ સાથે માલિકે છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. મેથી ઓક્ટોબર સુધીમાં કામવાળીનો 10,000 પગાર નક્કી કરી પહેલા 5,000 ની રકમ આપી હતી. બાકી નીકળતી 5,000 ની રકમ લેવા માટે મહિલા બંગલામાં ગઈ ત્યારે માલિકે તેના પર દાનત બગાડી શારીરિક અડપલા કરતા છેડતી કરી હતી. ઉપરથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. ગોરધો રોડ વિસ્તારમાં શિવાજી ગાર્ડન નજીક જમનાનગર સોસાયટીમાં રહેતા દિલેશ દિનેશભાઈ બારિયાને ત્યાં છેલ્લા કેટલાક સમયથી એક મહિલા ઘરઘાટી તરીકે આવતી હતી. આ મહિલાએ નોકરી છોડી દીધી હતી, પરંતુ તેનો પગાર લેવા બાકી હતો, જેથી ઘરઘાટી મહિલા બાકી પગારના પૈસા લેવા માટે દિનેશને ત્યાં ગઈ હતી. તે દરમિયાન દિનેશે ઘરઘાટીની એકલતાનો લાભ લઈ શારીરિક છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે ચોંકી ગઈ હતી અને ઘરની બહાર નીકળી ગઈ હતી. જો કે ત્યારબાદ પણ દિલેશે પાછળ ઘસી ગયો હતો અને ત્યાં પણ અપલડા કરવાનો પ્રયાસ કરતા મહિલાએ વિરોધ કર્યો હતો, જેથી દિલેશે અપશબ્દો ઉચ્ચારી હોવાથી અહીં આવી નહીં અને આવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મહિલાએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જી, આપ કહાં પે કામ કરતે થે ઓર કિસ તરહ સે આપકે સાથ બનાવ બના હૈ? જમનાનગર સોસાયટી મે કામ કરતી થી દિલેશ સેટ કે વહાં કામ કરતી થી તો પગાર લાને કે લે ગઈ થી તો વો ગાલી દેતે થે યે કરતે થે ઇસકે લિયે મેને કામ છોડ દિયા થા. 5-6 મહિના કામ કિયા દિવાળી કે ટાઈમ પે થે કરકે છોડ દિયા કામ. તો 5,000 રૂપિયા દિવાળી કે ટાઈમ પે દિયા થા, 5,000 રૂપિયા બાકી થા. તો પૈસા લેને કે લિયે ગઈ થી મેં વહાં. વહાં ગઈ તો પૈસા લેને કે લિયે તો ઉને મેરે કો રૂમે બુલાયા, રૂમે બુલા કે છેડછાડી કરને લગે. હું મેરે કો છેડછાડી કરને લગે તો મેં વહાં સે ભગ ગઈ. ભગને કે બાદ મેં भगने के बाद में उनने मेरे को मारना ही चालू किया. डायरेक्ट मेरे को एक सवाल भी बोलने नहीं दिया उन्होंने, और मेरे को वहाँ बिठा के ही रखा. वो जाने ही नहीं दे रहे थे मेरे को बाहर. वहाँ से फिर फ्लैट पर लेके गए, फ्लैट पर लेके गए, दवाखाने का बहाना करके लेके गए कि इसको बाहर निकलने देंगे तो बहुत धमाल हो जाएंगी करके. गाड़ी में लेके गए, वहाँ लेके गए तो वहाँ धमकी देने लग गए, बोलने लगे बोलना नहीं घर पर किसी को, एसटी दंड हुआ करके बोलने का करके उन्हें धमकी देने लग गए. तो मैं चुपचाप वैसा ही सुन के वहाँ से गाड़ी में बिठा के मेरे को आधे दूर तक छोड़ने के लिए आए. वहाँ से आधे दूर में मेरे को रिक्शा कर दिया, वहाँ रिक्शा में बैठ के मैं घर तक आई. वहाँ से भी घसरते घसरते आई मैं घर तक. घर में आने के बाद में इतनी हालत खराब होगी कि मेरे आदमी ने एम्बुलेंस बुला के एम्बुलेंस में डाल के अस्पताल लेके गए. फिर उसके आगे पुलिस कंप्लेंट की, मेरे आदमी ने वहाँ से ही पुलिस कंप्लेंट भी की दवाखाने में से. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.